અને ગૃહ મંત્રાલય દ્વારા જે પ્રકારના દિશા નિર્દેશો આપવામાં આવે છે એ બાબતની પણ ચર્ચા કરી. એક વિષય અને વસ્તુ લગભગ કોરોનાની આ ત્રીજી લહેરની અંદર જે રીતે કેસો વધી રહ્યા છે અને એ કેસોની તીવ્રતા બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં સારા પ્રમાણમાં રસીકરણ થયું હોવાના કારણે એની જે અસર હોવી જોઈએ એ હાઇબ્રિડ ઇમ્યુનિટીના કારણે ક્યાંક ને ક્યાંક આપણને ઓછી વર્તાઈ રહી છે. છતાં પણ દુનિયા આપણી પાસેથી શીખે એ રીતનું કોવિડ મોડેલ આપણા દેશે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના શાસનમાં આપણે પ્રસ્થાપિત કર્યું છે. આપણે ત્યાં રસીકરણનો વિષય હોય, રસી બનાવવાનો વિષય હોય, દવા બનાવવાનો વિષય હોય, તો દુનિયા પણ શીખે એ રીતની આખી વ્યવસ્થા જે આરોગ્યની ગોઠવાઈ છે અને ત્રીજી લહેરમાં પણ વિવિધતા ધરાવતા આપણા દેશમાં પણ બધા જ રાજ્યોને, બધી જ પ્રજાને જુદા જુદા કલ્ચરવાળી સાથે રાખી અને આ કોવિડની લડાઈ સફળતાપૂર્વક આપણે બે, પહેલી લહેર અને બીજી લહેર લડી ચૂક્યા છીએ અને સંભવિત આ ત્રીજી લહેરમાં પણ એની વ્યવસ્થાઓ માટે સુસજ્જ થઈ ક્યાંય આપણે એમાં પાછા ના પડીએ એ બાબતની સમગ્ર બધા જ આરોગ્યમંત્રીઓ સાથે દેશના થઈ છે. ગુજરાતે પણ ઇનિશિયેટિવ લઈ આરોગ્ય વિભાગ દ્વારા જર્મીસ પોર્ટલની પણ નોંધ લેવાઈ અને માનનીય મનસુખભાઈએ આ વિષયની પણ નોંધ લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા આપણું જે આ પોર્ટલ છે એ બીજા રાજ્યોને પણ મળે એવી વાત પણ એમને કરી છે. અને ગુજરાતે જે નવા ઇનિશિયેટિવ્સ લીધા છે, ત્રીજી તારીખથી તે આઠમી તારીખ સુધી દરેકે દરેક શાળાઓમાં જઈ અને જે તરુણો છે, જે બાળકો છે, એમને જે વેક્સિનેશનનો વિષય પણ આપણે લગભગ 6-7 દિવસમાં પૂરો કરી શકીએ એ રીતની વ્યવસ્થા અને સાથે એ બાળકોના પણ આરોગ્યની ચકાસણી, એટલે ક્યાંય એમને શરદી, સળેખમ, ગળામાં દુખાવું અથવા તો કોઈ પણ પ્રકારના એવા લક્ષણ પણ હોય તો ત્યાં જ એનું ટેસ્ટિંગ થઈ જાય એ પ્રકારની પણ આપણે વ્યવસ્થા ગોઠવી છે. સાથે સાથે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ છે, અત્યારે તો એટ રિસ્ક દેશોવાળા બધાનું જ આપણે ટેસ્ટિંગ કરતા હતા અને રેન્ડમલી જે બાકીના ટ્રાવેલર્સ છે એમનું પણ 5-10% વચ્ચે આપણે ટેસ્ટિંગ કરતા હતા. અને એ જે હાલ ઓમિક્રોનના જે આપણને દર્દીઓ મળ્યા છે બધાને આપણે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એમનામાં કોઈ, અત્યારે મેં પણ 2-4 દર્દીઓ સાથે વાત કરી છે, કોઈ પણ પ્રકારના લક્ષણો જણાતા નથી. સામાન્ય તાવ, સામાન્ય ગળામાં દુખાવો, એ પ્રકારના જ લક્ષણો અને બિલકુલ એમનું ઓક્સિજન લેવલ અને બીજી બધી જ રીતે એ લોકો સક્ષમ છે. પરંતુ અગાઉ જે રીતની બીજી લહેરમાં આપણને અનુભવ થયો એ ત્રીજી લહેરમાં ન થાય એના માટેની વ્યવસ્થાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ, હોસ્પિટલની વ્યવસ્થા અને હોસ્પિટલની વ્યવસ્થામાં પણ ક્યાંય અરાજકતા ના ફેલાય એ રીતની ગાઈડલાઇન્સ અંગેની આ સમગ્ર ચર્ચાઓ કરવામાં આવી છે. આ ચર્ચાઓના ફળ સ્વરૂપે જે પણ કંઈ સુઝાવ આવ્યા છે એ સુઝાવમાં જે કરવાલાયક છે, યોગ્ય છે, એ આદરણીય મનસુખભાઈ એને નોંધ પણ કર્યા છે અને નોંધ કર્યા પછી આગામી સમયમાં એનો અમલ પણ થશે. ઋષિકેશભાઈ, જે પ્રકારે ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે, શું સ્કૂલોમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ કરાવવા માટેની પણ કોઈ ચર્ચા કે એ પ્રકારનું પ્લાનિંગ ચાલી રહ્યું છે ફ્યુચર માટે? અત્યારે રાજ્યની અંદર બધી જ સ્કૂલો ખુલી છે. દરેક સ્કૂલને ઓનલાઈન, ઓફલાઈન જે રીતે ભણાવવું હોય એ રીતે ભણાવવાની છૂટ જ આપેલી છે. પરંતુ સ્કૂલોમાં પણ જ્યાં કદાચ કોઈ વર્ગની અંદર 2-4 કેસ આવી જાય અને એ ઈચ્છે તો એ વર્ગ પૂરતું અથવા તો એ સ્કૂલ પૂરતું એ જાતે ઓનલાઈન શિક્ષણ આપીને ભણાવી શકે. કોઈ સ્કૂલ આપણે બંધ નથી કરી અને બધી જ સ્કૂલો આજની તારીખે ચાલુ છે. કોઈ પણ સ્કૂલને બંધ કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા અપાયો નથી. દરેકે પોતે પોતાના પરિવારને બચાવવાની પોતાની ફરજ છે. પોતાને ક્યાં જવું ના જવું એ વ્યક્તિ વિશેષે પોતે જાતે નક્કી કરવાનું હોય છે. સરકાર તો પોતે પોતાની વ્યવસ્થાઓ તૈયાર કરે, એને મેડિકલ સારવાર મળી રહે, એને બાકીની દવાઓની ઉપલબ્ધિ થાય એનો પ્રયત્ન કરતી હોય. પરંતુ કોવિડ બિહેવિયર, કોવિડ પ્રોટોકોલ પાળવાનું
એ વ્યક્તિઓના હાથમાં આવે છે. ધન્યવાદ.